વિડીયો બનાવું કે મારો દિવસનો આખો કામ જે હોય એવી રીતના વિડીયો બનાવું. એક કોમેન્ટ ખાસ કરજો. અગર આખા દિવસનું વ્લોગ ટાઈપ વિડીયો બનાવવાનું હોય તો સવારના જ મિત્રો 8 વાગે જ વિડીયો આપણો ચાલુ થઈ જાય, કારણ કે 8 વાગે તો હું પહેલે દૂધ આપવા માટે જાઉં છું. તો મિત્રો, આ છે આપણું ખેતર. જ્યારે આપણી ભેંસો જંગલમાં નહીં જાય ત્યારે આ ખેતરની અંદર આવશે અને આમાં પાણી. તો મિત્રો, હવે ભેંસો આપણી નીકળી છે પાણી માટે. આજે તો પાણી એટલું દૂર નથી, નજીકમાં જ છે. તો આગળ પણ ભેંસો જાય છે આપણી પાણી ઉપર. તો મિત્રો, આજે તો ભેંસોને ફૂલ મોજ આવી ગઈ, કારણ કે જંગલમાં આખો દિવસ ભેંસો હેરાન થાય અને પેટમાં કંઈ મળે નહીં. આપણે ઓલરેડી વાડી ઉપર ચારો ચાલુ કરી દીધો છે. આજે બનાવશું કે આપણી પાસે કેટલી ભેંસો ઉભી આવેલી, કેટલા બચ્ચા છે હાજરમાં, કેટલા કાળા બચ્ચા છે, કેટલા ભૂરા છે, એવી રીતના કંઈક માહિતી આપશું. જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો મિત્રો, આજે આપણને એક ખેતર મળી ગયો છે. જે આપણે વરસાદ પડ્યો હતો ત્યારે આપણે એક ખેતર રખાવેલો હતો. જંગલમાં ખાસ કાંઈ છે નહીં એટલે આપણે આજે આ ખેતરમાં ભેંસો મૂકી દીધી છે. પણ ભેંસો એટલો બધો મિત્રો ચરતી નથી. તેનું કારણ છે કે આ વરસાદમાં ફૂલ એકદમ ભરાઈ ગયો હતો, તો અત્યારે જે આમાં ચરણ છે એ ચરણ બધો વાસ કરી ગયો છે. તેના કારણે ભેંસો ચરે છે, પણ મીડિયમ ચરે છે. અને જે કોઈ ભાઈ નવા આવ્યા હોય તો એકવાર સબસ્ક્રાઇબ કરજો અને સારા સારા વિડીયો પણ તમને જોવા મળતા રહે. તો આવી જ રીતના આપણા વિડીયો આવતા જ રહેશે, તો એકવાર સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો. જે આપણે આગળ પણ એક ખેતર રાખેલો છે એનામાં જશે પાણી ઉપર, પાણી પીવા જશે, એટલે એનામાં પણ હું તમને દેખાડીશ કે આપણે કાયમી આગળ જતા ભેંસો જે આ રોકાવાની છે ડેલી સર્વિસ, એ ખેતર પણ હું દેખાડીશ. અને જંગલમાં તો હવે કદાચ મિત્રો આજથી લાસ્ટ દિવસ હતો, એટલે હવે આજથી લગભગ જંગલની અંદર ભેંસો નહીં જાય. તેનું કારણ છે કે જંગલમાં હવે ખાસ કંઈ રહ્યો નથી. તેના કારણે આવી જ રીતના આપણે જે એક બે ખેતર રખાવેલા છે એ ખેતરની અંદર ભેંસો આપણે મૂકશું. અને હાલ હવે મિત્રો વાડીમાં પણ કામકાજ વધી જશે ડેલી સર્વિસ, તેના કારણે વિડીયો થોડોક બનાવવા અઘરા પડશે. તેમ છતાં પણ હું કોશિશ કરતો રહીશ કે તમારા સુધી વિડીયો હું પહોંચાડી શકું, કારણ કે વાડી ઉપર હવે જે આપણો બાજરો હતો એ કાપીને રાખવાનું છે. તેની પાછળ મકાઈની સિઝન છે ફૂલ એકદમ, ઠંડી આવે છે એટલે મકાઈની સિઝન પણ છે. તો હવે વાડીના કામ ઉપર આપણે લાગવાનું છે. અને ભેંસોની અંદર આપણા કને જે માણસ રાખેલો છે એ જશે, એટલે વિડીયો બનાવવો મારા માટે થોડોક અઘરું પડશે. તેમ છતાં પણ હું મિત્રો કોશિશ કરીશ તમારા સુધી વિડીયો પહોંચાડી શકું. તો એકવાર ઘાસને પણ તમે જોઈ લો કે કેટલો બધો ઘાસ પડ્યો છે. તેમ છતાં પણ બધી ભેંસો ઓલી સાઈડ હાલી ગઈ છે, અમુક ભેંસો ખાય છે. વિડીયો તો ડેલી સર્વિસ મિત્રો બનશે જ, પણ જે પહેલા જેવી મજા હતી એ મજા આવે નહીં રહે, કારણ કે આટલો ટાઈમ ભેંસો બધી જંગલમાં જતી એટલે આપણા પાસે ટાઈમ પણ ઘણો બધો રહેતો. હવે ભેંસો જંગલની અંદર નહીં જાય એટલે ટાઈમિંગવાળો એક પ્રોબ્લેમ હશે. અને સાંજના ભાગે અને સવારના ભાગે વિડીયો બને, પણ સાંજના ભાગે તો હવે એક તો મિલ્કિંગનો ટાઈમ હોય, તેમ છતાં પણ ટાઈમ કાઢીને હું વિડીયો બનાવીશ. આજે મિત્રો તડકો વધારે છે એટલે ભેંસોને છાયડાની જરૂર પડે છે. તો અમુક ભેંસો જુઓ તમે બાવરની અંદર પણ ઊભેલી છે અને અમે આ બાજુ ચરે છે. અને મિત્રો તમે જોઈ રહ્યા છો એ બંને માડી કરી છે. અને મિત્રો એક કોમેન્ટ સારી કરી નાખજો જેથી મને પણ ખબર પડે કે તમને વિડીયોમાં મજા આવે છે કે નહીં. અને આ છે આપણી કોન્ડળ. કોન્ડોળ તો તમે આગળ ઘણી વખત વિડીયોની અંદર જોયેલી જ હશે. અને
મિત્રો, હું ડેલી વિચારતો હોઉં છું કે તમારા સુધી મિલ્કિંગ વિડીયો બનાવું, પણ મિલ્કિંગ વિડીયોની અંદર મને ટાઈમિંગ કોઈ સેટ નથી થતો, કોઈ મોબાઈલ પકડે એવો પણ નથી હોતો, એટલે મિલ્કિંગ વિડીયો બનાવવો થોડુંક મુશ્કેલ પડે. તેમ છતાં પણ હવે મિત્રો, આપણે જંગલમાં નહીં જઈએ તો આપણે બીજો પણ એક રસ્તો કાઢશું. આપણે રસ્તો એવો કાઢશું મિત્રો કે કદાચ ટાઈમિંગ હોય અને સાંજના ભાગે ભેંસો આવતી હોય તો આપણે ત્યારે વિડીયો બનાવશું, અથવા તો હવે આપણે વિડીયો આગળ જે બનાવશું કે આપણી પાસે કેટલી ભેંસો ઉભી આવેલી, કેટલા બચ્ચા છે હાજરમાં, કેટલા કાળા બચ્ચા છે, કેટલા ભૂરા છે, એવી રીતના કંઈક માહિતી આપશું. તો મિત્રો, આજે તો ભેંસોને ફૂલ મોજ આવી ગઈ, કારણ કે જંગલમાં આખો દિવસ ભેંસો હેરાન થાય અને પેટમાં કંઈ મળે નહીં. આપણે ઓલરેડી વાડી ઉપર ચરો તો ચાલુ કરી દીધો છે. જંગલમાં જાતી હતી ત્યારે પણ ભેંસોને રાતના સમયે આપણે નિરણ આપતા હતા, પણ હવે જંગલમાં મૂકવાનો કંઈ મતલબ નથી. આખો દિવસ ભેંસો હેરાન થાય અને રનિંગ કરીને આવતી હોય તો ભેંસોને આરામ પણ ન મળે, એના કારણે આપણે હવે જંગલની અંદર ભેંસો બંધ કરી દેશું. હવે આપણે એક જે 4 એકરનું પહેલાં ખેતર રાખેલું છે એનામાં જ કાયમી ભેંસો જશે અને એનામાં માણસ જશે, એટલે મારો જવાનો હવે ચાન્સીસ ઓછા છે. તો વિડીયો કદાચ મિત્રો લેટ આવતો હોય તો તમે બધા જોડાયેલા રહેજો. આપણે અઠવાડિયામાં એકવાર તો વિડીયો અપલોડ કરવાનું નક્કી જ કરેલો છે, તેમ છતાં પણ કદાચ વિડીયો ન બનાવી શકું, કાંઈ નક્કી નથી એનું. તો મિત્રો, હવે ભેંસો આપણી નીકળી છે પાણી માટે. આજે તો પાણી એટલો દૂર નથી, નજીકમાં જ છે. તો આગળ પણ ભેંસો જાય છે આપણી પાણી ઉપર, અને આગળ પાણી કઈ જગ્યા ઉપર છે એ પણ હું તમને દેખાડીશ. જે આપણે હમણાં જ આગળ વાત કરી કે આપણે એક 4 એકરનું ખેતર રાખેલું છે એનામાં જ્યારે આપણે જંગલમાં ભેંસો નહીં જાય ત્યારે મૂકશું, તો ત્યાં કને જાય છે પાણી ઉપર. પાણી પણ ઘણું બધું ભરેલું છે અને ચરવાનું પણ એમાં ઘણું બધું છે. તડકો પણ એકદમ ફૂલ તડકો છે અને પાણી માટે પણ સવારથી પાણી નથી મળ્યું, એટલે ભેંસો થોડુંક પાણી માટે વધારે કરે છે. તડકાની અંદર ભેંસો ખેતરમાં ઊભી ન રહેતી હતી, એટલે ટાઈમિંગ પણ થઈ ગઈ હતી પાણીની, એટલે હવે જાય છે ભેંસો આપણી પાણી ઉપર. તો વિડીયોમાં બને રહેજો. તો મિત્રો, આ છે આપણું ખેતર, જ્યારે આપણી ભેંસો જંગલમાં નહીં જાય ત્યારે આ ખેતરની અંદર આવશે, અને આમાં પાણી ફૂલ એકદમ ભરેલો જ હોય છે. ચરવાનું પણ તમે જોઈ રહ્યા છો કે કેટલો બધો ચરવાનો પડ્યો છે, પાણી પણ પીવા લાયક છે. તો જુઓ, બધી ભેંસો આપણી જાય છે પાણી ઉપર. અને આ બાજુ ભેંસો પાણી પીવે છે. મિત્રો, આખામાં એટલે આખામાં આવી જ રીતના ચરવાનું છે ઘાસ. તો હવે જંગલમાં આપણે ભેંસો ખોટી હેરાન કરવી એના કરતાં અહીંયા કને આવી જાય, અને મહિનોથી 1.5 મહિનો આપણે ભેંસો માટે ચરવો પણ નહીં ખપે, અને ત્યાં સુધી આપણે જે મકાઈ વાવવાની છે મકાઈ પણ સારી થઈ આવશે. તો મેઇન કારણ છે મિત્રો, ભેંસો માટે રનિંગ બિલકુલ ન થાય તેના કારણે આપણે ભેંસો જંગલની અંદર હવે બંધ કરી દેશું. અહીંયા કને પણ એકદમ ફૂલ જલસા છે ભેંસોને, ચરણ પણ ઘણું બધું પડ્યું છે ચરવાનું. તમારી જ્યાં સુધી નજર નહીં પહોંચે ત્યાં સુધી ચરવાનું છે, પણ સામે સિઝન છે હવે શિયાળાની, એટલે ચરવાનું પણ વધારે ખપશે. તો મહિનો કે 2 મહિના આપણને એક એ ટેકો થઈ જશે. તો આ બાજુ પણ હજી ભેંસો બાકી છે, આવી રહી છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો તમને કોમેન્ટ કરી જણાવજો. કોમેન્ટ સારી કરજો જેથી કરીને મને વિડીયો બનાવવાની પણ મજા આવે. તો મિત્રો, ભેંસો આજે જ આવી આનાની અંદર અને આજે જ ચરવાનું ચાલુ કરી નાખ્યો. તો મિત્રો, તમને દેખાડું કે આનામાં કેટલો બધો ચરવાનું છે. આ બાજુ પણ ફૂલ એકદમ ચરવાનું છે,
અને આ જમીન છે પટેલની, ઘણા વર્ષોથી આપણા પાસે છે. અને આ છે આપણી લાખી. તો મિત્રો, હવે ડેલી સર્વિસ આપણી ભેંસો અહીંયા કને આવશે, અને ભેંસોની અંદર હું નહીં આવું, તેના કારણે કદાચ વિડીયો લેટ આવે. તો બધા મિત્રો જોડાયેલા રહેજો, કારણ કે મારે દિવસના રહેવાનું હશે વાડી ઉપર. વાડીમાં પણ કામકાજ ઘણું બધું છે, ભેંસો માટે મકાઈ વાવવાની છે, પછી પાણી ખેતરોમાં ચાલુ હશે. તો એવી જ રીતના વિડીયો બનાવવામાં મને પણ મજા નહીં આવે. કદાચ તમારી ઈચ્છા હોય તો હું મિત્રો એવી રીતના વિડીયો બનાવું કે થોડોક ક્લિપો ભેંસોની દેખાડો અને થોડીક આપણે દિવસના જે કામકાજ કરતા હોય એ દેખાડો. તો એ હવે તમારે નક્કી કરવાનું છે કે ખાલી ભેંસોના જ વિડીયો બનાવું કે મારો દિવસનો આખો કામ જે હોય એવી રીતના વિડીયો બનાવું. એક કોમેન્ટ ખાસ કરજો. અગર આખા દિવસનો વ્લોગ ટાઈપ વિડીયો બનાવવાનો હોય તો સવારના જ મિત્રો 8 વાગે જ વિડીયો આપણો ચાલુ થઈ જાય, કારણ કે 8 વાગે તો હું પહેલે દૂધ આપવા માટે જાઉં છું અલગ અલગ કોલોનીની અંદર, અલગ અલગ સોસાયટીની અંદર. કદાચ તમારી ઈચ્છા હોય તો એવી રીતના આપણે વિડીયો બનાવીએ. અને ખાલી તમારે ભેંસોના જ વિડીયો જોવા હોય તો મિત્રો તમારે થોડીક રાહ જોવી પડશે, કારણ કે હવે હું આ બાજુ ભેંસોની અંદર નહીં આવું, ભેંસોની અંદર ખાલી માણસ જ આવશે. તેના માટે વિડીયો મારે બનાવવો પોસિબલ છે. કદાચ તમારી ઈચ્છા હોય તો હું આખો દિવસ જે કામકાજ કરતો હું એવી રીતના વિડીયો બનાવું, સવારથી સાંજ સુધી શું કામ કરવાનું ને કઈ જગ્યા ઉપર દૂધ આપવાનું, કેટલી કોલોનીમાં આપવાનું. તો એ મિત્રો આખો વિડીયો વ્લોગ ટાઈપ વિડીયો કહેવાય, એને વ્લોગિંગ કહેવાય. અને આજે આપણે વિડીયો બનાવી છે એ ખાલી વિડીયો જ કહેવાય. અને તમે વ્લોગ ટાઈપ વિડીયો જોતા હશો તો તમને ખબર જ હશે કે વ્લોગની અંદર શું શું બધા લોકો દેખાડતા હોય છે. એ ખાસ કોમેન્ટ કરજો મિત્રો. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો. ફરી મળીએ એક વિડીયોની અંદર. તો બધા મિત્રોને જય માતાજી.